સુરતના કૃષ્ણા રેસિડેન્સી સાથે બીજે ત્રણ સંસ્થાઓ જોડાઈ છે અને તેઓ રોજ બપોરે 2000 થી 2200 લોકોને શાક રોટલી અને સાંજે 2800 લોકોને ખીચડી ખવડાવી ભોજનની વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે। કોરોના વાયરસની મહામારી બીમારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન પછી 3 મે સુધીનું કરી દેતા શ્રમિક લોકો અને શ્રમજીવીઓ પણ ભારે ચિંતામાં આવી ગયા હતા। સુરતના કૃષ્ણા રેસિડેન્સી સાથે બીજી 3 સંસ્થાઓ જોડાઈને રોજ બપોરે 2000 થી 2200 લોકોને શાક રોટલી અને સાંજે 28 લોકોને ખીચડી જરૂરિયાતમંદ લોકોને જમાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે। દેશની આવી સેવાભાવી સંસ્થાને દિવ્યાંગ ન્યૂઝ ચેનલના સલામ છે। મારું નામ મહેશ કેવડિયા છે। પટેલ પાર્ક ગ્રુપ, યુવા ગ્રુપ અને દિવ્ય એજ્યુકેશન અને માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા અમે છેલ્લા 23 તારીખથી 2000 થી 2200 માણસને બપોરે શાક અને રોટલી જમાડીએ છીએ અને સાંજે 2800 માણસની ખીચડી જમા અને અહીંયાની જે સોસાયટીઓ છે એમાં મહિલા મંડળોનો અમને બહુ સહયોગ છે કે દરરોજ 7000-5000 રોટલી એ બનાવીને આપે છે એટલે અમે આ કામ કરી શકીએ છીએ। અને અમારે આ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ છે અને આ અમારે કેતીભાઈ છે જે દિવ્ય નેવ્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે।